આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયો છે. આજે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોર, ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અને મીડિયા કન્વીનર ઘનશ્યામ ઠક્કરે પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં આગામી 10 સપ્ટેમ્બરે યોજાનાર યુવા ટાઉન હોલ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાત અંતર્ગત યુવાઓ સાથે સંવાદ કરશે. અમદાવાદ ખાતેથી રાજ્યના 100 જેટલા વિવિધ સ્થળો પર LED સ્ક્રીન ગોઠવવામાં આવશે, જેમાં 1 લાખથી વધુ યુવાઓને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે. યુવાનો 10 સપ્ટેમ્બર સુધી કોમ્યુનિકેશનના માધ્યમો WhatsApp, Facebook, Twitterથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે જોડાઈ શકશે. યુવાનો દ્વારા કરાયેલા સૂચનો, અભિપ્રાયો અને પ્રશ્નો બાબતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિવિધ માધ્યમોથી જવાબ પણ આપશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયા સંકલ્પ સિદ્ધિ માટે યુવાનો સાથે અમિત શાહ સીધો સંવાદ કરશે, તે સહિતની વિવિધ મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ભાજપ દ્વારા ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોની પણ ચર્ચાઓ કરાઈ હતી, જેમાં યુવાનોને મળેલ રોજગારી, યુવાનોનો સર્વાંગી વિકાસ, રમતગમતના સંકુલો અને 47 લાખ લોકોને અપાયેલા મામૃતમ યોજનાના કાર્ડ સહિતના વિકાસ કાર્યોની વાત પત્રકાર પરિષદમાં કરાઈ હતી. ભાજપની સરકાર આવી અને તબક્કાવાર કામ થતું ગયું. કેનાલ દ્વારા આખા ગુજરાતના એ સુજલા સુફલામ દ્વારા પણ પાણી મળ્યું, સૌની યોજના દ્વારા પણ પાણી મળ્યું. કચ્છને 1 લાખ એકર ફીટ પાણી વધારાનું આવતા દિવસોમાં આયોજન પણ થઈ રહ્યું છે. જે રાબેતા મુજબનું પાણી છે એ અંજાર સુધી પહોંચ્યું અને વધારાના પાણીનું પણ અમે એક વખત નાનુભાઈ વનાણીકને ગયા. કચ્છની આવતા દિવસોની જે વ્યવસ્થા છે એની પણ વાત કરી તો આવતા દિવસે આદરણીય મનસુખભાઈ આ રથને આખા કચ્છ જિલ્લામાં ફરશે. 5 રથ હશે તબક્કાવાર અને આવતીકાલે સવારે 10 વાગે ટાઉન હોલમાં એનો કાર્યક્રમ છે અને રથનું પ્રસ્થાન કરે. કારણ કે 2 વસ્તુ છે કે લોકોને એક તો જાણકારી મળે, લોકોને પણ પાણીના બચાવ માટે જેમ આ વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ કહેતા હોય કે પાણી એ પારસ છે અને પાણીનો જે રીતે પીવાનું પાણી મળશે, ખેતીનું પાણી મળશે તો કઈ રીતે સદુપયોગ કરવો, એનો વધારેમાં વધારે કરકસરયુક્ત પાણીનો ઉપયોગ થાય અને અન્ય લોકોને પણ મળે, આવો મૂળ હેતુ. અમે 2 દિવસથી સમગ્ર કચ્છનો પ્રવાસ કરી ચૂક્યા છીએ. આજે પણ માંડવી શહેર, માંડવી તાલુકાની મુંદ્રાની બેઠક છે. આવા યુવાનોને, ઉત્સાહી યુવાનોને, શિક્ષિત યુવાનોને અમે મળીએ છીએ, એમને આમંત્રણ આપીએ છીએ. અમે એમને કીધું છે તો કેટલાક યુવાનોએ પ્રશ્નો પણ કર્યા કે આ પ્રકારે અમે ત્યાં પૂછી શકીએ, એટલે અમે એમને કીધું છે કે તમે આવી રીતે તમારો પ્રશ્ન રજીસ્ટર કરાવી શકો છો. અને આપના માધ્યમથી પણ હું કહું છું કચ્છના યુવાનોને, આવા શૈક્ષણિક યુવાનોને, કે આપણે સૌ 78 78 182 182 ઉપર મિસ કોલ કરીએ અને એ મિસ કોલની સંખ્યા રજીસ્ટરની સંખ્યા જો વધશે તો એ 20 જિલ્લામાંથી કચ્છનું ક્રમાંક પણ આવી શકે છે અને કચ્છના હરેક યુવાનને લાઈવ પ્રશ્નોત્તરી કરવાનો આ ચાન્સ મળશે. તો આપણે ચૂકીએ નહીં. આપણા પોતાના પ્રશ્નો હોય, સમાજલક્ષી હોય, ખેડૂતના પ્રશ્નો હોય, શૈક્ષણિક પ્રશ્નો હોય, સામાજિક કોઈ પણ પ્રશ્નો હોય તો આપણે એનો સીધો સવાલ કરીને જવાબ પ્રાપ્ત કરી શકીએ.